भरूच बैठक पर रमेश मिस्त्री सौथी वधु 64,094 मतों साथे भव्य विजयी बन्या छे। अंकलेश्वर बैठक पर पांचमी टर्म में पण ईश्वरभाई पटेल 40,328 मतों थी पोताना गढ़ ने अडीखम अने अभेद राख्यो छे। जंबूसर बैठक पर डी के स्वामी 26,979 मतों थी जीती ने भगवो लहरावा माटे संत समुदाय ने पण आनंदित कर्या छे। वर्चस्व ने प्रतिष्ठाना खराखरीना जंग समी बनेला वागरा बैठक पर आ वखते भाजपना उम्मीदवार अरुण सिंह राणा सामे अनेक कपरा चढ़ाण उभा कराया हता। जो कि तेओए तमाम पड़कारों ने कोठा विजय जीतनी शानदार हैट्रिक लगावी दीधी छे। अरुण सिंह राणा त्रीजी टर्म माटे आ वखते 13,410 मते विजय बन्या छे। वागरा विधानसभाना प्रभारी राजेशभाई देसाईनी राजकीय कुनेह अने व्यूहरचनामां वागरा विधानसभानी बैठक गत 2017 ने विधानसभा चूंटणी करता पण खूब ज वधु मतोथी भारतीय जनता पार्टीए सर करी छे। आदिवासी बैठक अंकित करवा वर्षोथी भाजप माटे एक स्वप्न समान हतुं, जे आजे आजादी बाद पहली वखत अभूतपूर्व विजय साथे सार्थक थयुं छे। झगड़िया बैठक रितेश वसावाए 23,367 मतों थी जीती ने छोटू भाई वसावाना 7 टर्म में आज रेकॉर्ड ने पराजय परिवर्तित कर दीधो छे। कांग्रेसे तेनी एकमात्र जंबूसर बैठक ने 7 टर्म थी आज आदिवासी झगड़िया बैठक छोटू वसावाए गुमावी दीधी छे। पांचमी वार अंकलेश्वर विधानसभा उम्मीदवार तरीके मारी जीत हासिल करी छे, એ બદલ હું તમામ મારા મતદાર ભાઈ બહેનોનો તમામ કાર્યકર્તાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, આ જે કંઈક જીત છે મારી જીત નથી, પરંતુ આ મારી તમામ પ્રજા મતદાર ભાઈઓ અને કાર્યકર્તાઓની જીત છે, અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારના વિકાસ જે કંઈ કામો હશે એ કામોને આગળ ધપાવીને લોકોને સુખ સુગરતા મળે એ પ્રકારના મારા કામો રહેશે। અને આ તબક્કે જે પ્રકારે મને મારા પર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેપી નડ્ડાજી રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી, અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આ તબક્કે આભાર માનું છું કે એમના મારામાં વિશ્વાસ રાખીને મને ફરીવાર પાંચમી વાર જ્યારે મને અહીંયા તક આપી ત્યારે તમામ લોકોનો આભાર માનું છું। જંગી બહુમતીથી ભરૂચ વિધાનસભા જીતવા તરફ ભારતીય જનતા પાર્ટી આગળ વધી છે। 64,000થી પણ વધારે મતોથી લીડ થાય છે। હું આ તબક્કે ભરૂચ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈઓનો આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એમણે કરેલા વિકાસના કામોમાં જનતાએ વિશ્વાસ મૂક્યો છે। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું મજબૂત સંગઠન પણ આ પરિણામ માટે ખૂબ જ જવાબદાર છે। ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકારે વિકાસના કામ કર્યા છે એને પ્રજાએ મોહર મારી છે। આગામી દિવસોમાં ભરૂચ વિધાનસભાના જે પ્રશ્નો ઉકેલવા માટે પ્રજાને જે અમે ખાતરી આપી છે, પ્રજાએ એના માટે પણ અમારો પર વિશ્વાસ રાખ્યો છે। આજના દિવસે હું પ્રજાને ચોક્કસ ખાતરી આપીશ કે જે વિકાસના કામો માટે અમે આપની સાથે વાતચીત કરી છે, બધા જ કામો અમે આગામી દિવસોમાં પૂર્ણ કરીશું। ફરીથી ભરૂચ વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહજી, જેપી નડ્ડાજી, સી આર પાટીલ, ભૂપેન્દ્ર પટેલે જે મને ત્રીજી વખત વિધાનસભા મત વિસ્તારની સેવા કરવાનો તક આપી તે બદલ હું એમનો આભારી છું। 10 વર્ષ સુધી પ્રજાના કામો માટે મેં મન મૂકીને નરેન્દ્ર મોદીજીના મંત્રના આધારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી જેટલી પણ યોજનાઓ હતી એ સુધી પહોંચવાનું કરી શક્યો છે, અને મને વાગરાની જનતાએ ખૂબ મતો આપીને મારો ભવ્ય વિજય અપાવેલો છે તે બદલ હું વાગરાની જનતાને, મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, સૌને વંદન કરું છું। આજ રોજ ભરૂચ ખાતે જંબુસર આમોદ 150 વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિભવ્ય વિજય થયો છે। મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, અને આ સીટ ઉપર તમામ કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી સૌના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટી 27,000થી વધુ મતોથી ભવ્યાતિભવ્ય, ન ભૂતો ન ભવિષ્યતી એવો વિજય હાંસિલ કર્યો છે, ત્યારે હું તમામ કાર્યકર્તાઓને, જિલ્લાના સૌ આગેવાનોને અભિનંદન પાઠવું છું, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાના
ઉમેદવારોની આજરોજ મતગણતરી હતી. પાંચે પાંચ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના અથાક પરિશ્રમના કારણે ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવા તરફ આગળ વધી રહી છે. અમારા કેન્દ્રના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમની ડબલ એન્જિનની સરકાર અને કેન્દ્રના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા પ્રદેશ અધ્યક્ષ યશસ્વી પ્રમુખ સી આર પાટીલ સાહેબ, કે જેઓની ચૂંટણીલક્ષી વ્યૂહરચના કાર્યકર્તા થકી લોકો સુધી અમે ગયા અને કાર્યકર્તાઓના અથક પરિશ્રમના કારણે ભારતીય જનતા પાર્ટી પાંચે પાંચ સીટ પર ટીમ ભાજપના સઠવાળે, ટીમ ભાજપના કાર્યકર્તાના સઠવાળે આગળ જીતવા તરફ આગળ વધી રહી છે. રિયાઝ પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભરૂચ.